રાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ પડ્યો છે. સમગ્ર શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સામાન્ય વરસાદ થયો છે. અમદાવાદમાં સરેરાશ 16.24 મીટર વરસાદ નોંધાયો છે, સોળ પોઈન્ટ ચોવીસ મિલીમીટરનો વરસાદ જ નોંધાયો છે. મધ્ય ઝોનમાં 15.5 મિલીમીટર, ઉત્તર ઝોનમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ઝોનમાં 37 મિલીમીટર, પૂર્વ ઝોનમાં 19.83 મિલીમીટર, પશ્ચિમ ઝોનમાં 6.75 મિલીમીટર, નવા પશ્ચિમ ઝોનમાં 9.33 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો આખરે અમદાવાદ પર હવે વરુણદેવ મોડી રાત્રે રીઝ્યા હતા. અમદાવાદમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ હતો. ખાસ આનંદનગર, શ્યામલ, જીવરાજ પાર્ક વિસ્તારમાં વરસાદ હતો. એસજી હાઈવે, ગોતા, ઘુમા કે જ્યાં પણ હળવો વરસાદ જોવા મળ્યો. મણિનગર, બાપુનગર, ઓઢવ અને રખિયાલ, ઈસનપુર, અમરાઈવાડી આ સૌ કોઈ વિસ્તારોમાં વરસાદની ખબરો છે. ખાસ તો ઠક્કરબાપાનગર, બાપુનગર, બહેરામપુરામાં પણ વરસાદ છે અને લાંબા વિરામ બાદના વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છે. તો રાત્રે દરમિયાન સામાન્ય વરસાદની ખબરો, રાત્રે દસથી સવારે 6 વાગ્યા સુધીમાં નજીવો વરસાદ જોવા મળ્યો છે. તો મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં જે વરસાદ ખાબક્યો ત્યારે શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, જશોદાનગર કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો, સીટીએમ સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. મણિનગર, બાપુનગર, ઓઢવ, રખિયાલ, ઈસનપુર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો. જીવરાજ પાર્ક, શ્યામલ, શિવરંજની વિસ્તારમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. આ તરફ જશોદાનગર, સીટીએમ, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો. મોડી રાતથી હળવો વરસાદ શરૂ થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પણ અંદરની બાજુ જે ઘોટણસમાં જે પાણી ભરાઈ ગયા છે, મહત્વમાં જે દુકાનો છે, દુકાનોની જે પહેલું પગથિયું આજુબાજુ બી ખાસ કરીને માત્ર પહેલા વરસાદમાં જે પાણી ભરાઈ ચૂક્યું છે, તો તંત્ર આગળના જે વરસાદ વરસે તેમ કઈ રીતે સજ્જ છે. કેમેરામેન જયેશ પટેલ સાથે જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ. આ તરફ જશોદાનગર, સીટીએમ, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં જે હળવો વરસાદ પડ્યો હતો તેના કારણે મોડી રાતથી હળવો વરસાદ શરૂ થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ક્ષણનો ઇંતજાર કરવામાં આવી રહ્યો હતો તે વરસાદ આખરે આવી ચૂક્યો છે. ત્યારે હાલમાં હું સીટીએમ, બીઆરટીએસ બસ સ્ટોપ પાસે આવેલી સોસાયટીઓ પાસે હાલમાં ઊભો છું. આપ મારી પાછળના જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં જોઈ શકો છો. લગભગ ઘૂંટણની આસપાસ પાણી પહોંચે તેટલા પાણી ભરાઈ ગયા છે. લગભગ 9 વાગ્યાથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. આ વરસાદ જે છે એ થોડે અંતરે વરસાદ વરસતો હતો. લગભગ 5-10 મિનિટે એક ઝાપટું આવતું હતું, ત્યારબાદ છાંટાના સ્વરૂપે આ વરસાદ આવતો હતો. રોડ ઉપર કોઈ પાણી નથી ભરાયા, પરંતુ રોડની પાસે જે સોસાયટીઓ રોડની અડીને આવેલી છે, એ સોસાયટીઓની આસપાસ જે એન્ટ્રન્સ છે, એ બધી સોસાયટીઓ અને દુકાનોની જો વાત કરવામાં આવે તો ત્યાં ખાસા પાણી થોડા ઘૂંટણ સુધી ભરાયા હોય તેવા દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો. અમદાવાદમાં આ વરસાદનું આગમન જ થયું છે ત્યારે રોડ ઉપર પાણી નથી ભરાયા, પરંતુ રોડની આ જે નીચેની સાઇડમાં પાણી જે ભરાયા છે તે ક્યાંક ને ક્યાંક એકવાર તંત્ર સામે એક સવાલ જરૂર ઊભા કરે છે કે આ પાણીનો નિકાલ કેવી રીતે થશે. હવે આજે વરસાદ છે છેલ્લા 1.5 કલાકથી અવિરત વરસી રહ્યો છે, છાંટા સ્વરૂપે વરસી રહ્યો છે. વરસાદ હાલમાં જે છે હાલમાં પણ ચાલુ જ છે. તો છેલ્લા જે 3-4 કલાકથી આજે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અને સહિત અમદાવાદ પૂર્વ વિસ્તાર સહિત અમદાવાદ સમગ્ર અમદાવાદમાં આ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદીઓ જે ક્ષણનો ઇંતજાર કરી રહ્યા હતા એ હાલમાં એ ઇંતજાર પૂર્ણ થયો છે. અને આપ જોઈ શકો છો જે રીતે આ બાઇક સવાર પણ અહીંયાથી જઈ રહ્યા છે, તેમને પણ અહીંયાથી લગભગ તેમને બાઇકના અડધા ટાયર સુધી આ પાણી પહોંચી રહ્યું છે. એટલે
ક્યાંક ને ક્યાંક પાણી જે છે એ ભરાયા છે અને જે વરસાદ છે તે એટલો બધો વરસાદ પણ નથી વરસ્યો કે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે, પરંતુ આ જે વરસાદ વરસ્યો છે તેને લઈને એકવાર એએમસી તંત્રને પણ એકવાર અહીં જોવા જેવી આ વાત રહે છે કે એક સોસાયટીઓ પાસે જે રીતે આ સોસાયટીઓના એન્ટ્રન્સમાં પાણી ભરાયા છે તે એક જરૂર એક સવાલ ઊભો કરે છે કે રહીશો જે જ્યાં વસવાટ કરે છે ત્યાં સોસાયટીઓના એન્ટ્રન્સ ઉપર પાણી ભરાયા છે તો એ પાણી કેવી રીતે ભરાયા છે. કેમેરામેન પટેલ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.